વિડિયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, વરસાદ અંગેના ખૂબ જ અગત્યના સમાચાર મળી રહ્યા છે, જેના વિશેની સંપૂર્ણ વાત આજના વિડીયોમાં કરવાની છે. તો ખાસ આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. 16 ઓગસ્ટ એટલે કે આજ રોજ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાવા જઈ રહ્યું છે અને આ લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાય અને ધીમે ધીમે મધ્ય ભારત તરફ આગળ વધશે એવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારે લો પ્રેશર બન્યા બાદ 24 થી 36 કલાકમાં વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ શકે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે. આ મજબૂત વેલમાર્ક લો પ્રેશરનો ટ્રફ ગુજરાત સુધી જોવા મળશે અને ગુજરાતમાં તારીખ 17-18 તારીખથી વરસાદના રાઉન્ડની શરૂઆત થઈ જશે અને આ વરસાદનો રાઉન્ડ 22-23 તારીખ સુધી ચાલી શકે છે એવા સમાચાર હાલ મળી રહ્યા છે. ત્યારે ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર એ મળી રહ્યા છે કે આવનારા દિવસોમાં ગુજરાતના 50-60% વિસ્તારમાં તો વરસાદ આવશે એવું જણાઈ રહ્યું છે. જો કે હજી ટ્રેક બદલાશે તો ગુજરાતના બીજા વિસ્તારોમાં પણ સારો વરસાદ થઈ શકે છે. લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે ત્યાર પછી ચોક્કસ રસ્તો નક્કી થશે અને કયા જિલ્લામાં વધારે વરસાદ પડશે તેમની માહિતી મળશે. હાલની અપડેટ મુજબ લો પ્રેશર સિસ્ટમ સીધી ગુજરાતને અસર કરશે નહીં, પરંતુ ગુજરાતમાં સારો વરસાદ આ લો પ્રેશરને કારણે મળી શકે છે. જ્યારે સિસ્ટમ મધ્ય પ્રમુખે આવશે ત્યારે ચોક્કસ વિસ્તાર જાણવા મળશે. હાલમાં જોઈએ તો ક્યાં ક્યાં શક્યતા જણાઈ રહી છે. તો હાલની સ્થિતિ મુજબ જોઈએ તો આ સિસ્ટમનો વરસાદ દક્ષિણ ગુજરાતમાં, મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં લાભ આપી શકે છે. આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના 40-50% વિસ્તારોમાં પણ સારા વરસાદનો લાભ મળે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતાઓ ઓછી જણાય છે, પરંતુ સિસ્ટમમાં સુધારો થશે તો ત્યાં પણ સારો વરસાદ મળી શકશે. છેલ્લા 2 દિવસની વાત કરીએ તો ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ વધ્યું છે. આવનારા દિવસોમાં હજી પણ વધે તેવી શક્યતા છે. હવામાન ખાતાએ પણ આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ જોર વધશે તેવી આગાહી જણાવી છે. ત્યારે મઘા નક્ષત્રની આજથી શરૂઆત થઈ ગઈ છે. મઘા નક્ષત્રનું વાહન ગધેડું છે ત્યારે મઘા નક્ષત્રમાં ખંડ વૃષ્ટિ થતી હોય છે તો અમુક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ પડતો હોય છે. ત્યારે 29 ઓગસ્ટ સુધી આ નક્ષત્ર ચાલુ રહેશે. સિસ્ટમ મુજબ સારો વરસાદ પડી શકે છે. ત્યારે મિત્રો, આવનાર દિવસોમાં ગુજરાતમાં કેવો વરસાદ પડશે એની તમામ અપડેટ જાણવા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું, બાજુમાં આવેલ બેલ આઇકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં.